ઓરિન્ટલ હાઈસ્કૂલ મિરઝાપુર અહમદાબાદની યુટ્યુબ ચેનલમાં આપ તમામનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશના સબ્જેક્ટની સાથે આપણી મુલાકાત ફરી એકવાર થઈ રહી છે આજે આપણે ધોરણ નવ ઇંગ્લિશ સબ્જેક્ટનો યુનિટ નંબર થ્રી મોહન એન્ડ હિઝવીણા વિશે ચર્ચા કરીશું મિત્રો આ જે ચેપ્ટર છે એ મ્યુઝિકલ ચેપ્ટર રહેવાનો છે આ વિડિયોમાં તમને ખરેખર મજા આવશે અને મ્યુઝિકલ મજા આવશે કેમ કે આ ચેપ્ટરના નામમાં જ છે વીણા વીણા એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે મ્યુઝિક વગાડવામાં જેનો ઉપયોગ કરવામાં આવે છે અને હું મોશીના કુરેશી આપ તમામનો આ વિડીયોની શરૂઆતમાં જ વેલકમ કરું છું મિત્રો મોહન એન્ડ ઇઝ વીણા ચેપ્ટરમાં આપણે મોહન નામના એક છોકરા વિશે વાત કરવાની છે હવે વીણા એ આપણા માટે ખરેખર મ્યુઝિક એટલે હિન્દી મૂવીઝના સોંગ અથવા તો ઇંગ્લિશ મૂવીના સોંગ અથવા તો કોઈ બીજા સોંગ્સ જેમાં ગીત હોય એ જ આપણા માટે મ્યુઝિક છે બટ મિત્રો મ્યુઝિક એ બહુ જ વાઇડ છે બહુ જ વિશાળ છે બીજું તમારી આજુબાજુમાં ઘણી બધી વસ્તુઓમાંથી મ્યુઝિક ક્રિએટ થાય છે અને મ્યુઝિક એ કોઈ એક વાજિંત્ર કે કોઈ એક વસ્તુ વગાડવાથી નથી આવતું એના માટે ઘણા ઘણા નોવેલ્ટી નોવેલ્ટી ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે જે આપણે કદાચ જોયા પણ નહીં હોય વિચારવાની કલ્પનાની બહાર હશે એવા પ્રકારના યંત્રો આપણે એવા થોડાક યંત્રો વિશે વાત કરીશું અને પછી આપણા જે મેઇન કેરેક્ટર છે મોહન વિશે અને એની વીણા અને એની લાઈફ સ્ટોરી કેવી છે એના વિશે આ યુનિટમાં વાત કરીશું અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા ટેક્સ્ટબુકના પેજ નંબર ટ્વેન્ટી સિક્સ ઉપર જ્યારે આ યુનિટ શરૂ થાય છે એની પહેલાં એક પ્રી ટાસ્ક આપેલું છે પ્રી ટાસ્કની અંદર તમને ચાર્ટ આપેલો છે જેને પાંચ ભાગમાં ડિવાઈડ કરી દેવામાં આવ્યું છે જેમાં ટેન ગિટાર એટલે કે એનો મેઇન ટાઇટલ છે કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ લાઇકડ બાય સ્ટુડન્ટ્સ જ્યારે વિદ્યાર્થીઓનું સર્વે કરવામાં આવ્યું તો એ લોકોએ એવું તારણ કાઢ્યું કે દસ ટકા જે લોકો છે દસ ટકા જે સ્ટુડન્ટ્સ છે એમને ગિટાર ગમે છે ચૌદ ટકા જે છે ફ્લૂટ ફ્લૂટ એટલે વાંસળી ગમે છે છવ્વીસ ટકા લોકોને તબલાનો ક્રેઝ છે અથવા તો ગમે છે અને પચાસ ટકા જે છે એમને હાર્મોનિયમ ગમે છે હાર્મોનિયમની તમે કલ્પના કરી શકો છો ઘણી બધી મૂવીઝમાં જ્યારે સોંગ વગાડવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ત્યારે હાર્મોનિયમ વગાડવામાં આવે છે એટલે આના અકોર્ડિંગલી મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એ હાર્મોનિયમ છે સૌથી વધારે જેનો યુઝ થતો હોય અને લીસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એ ગિટાર છે ઓછામાં ઓછું જે પસંદ થતું હોય તમને આવા પ્રકારનો જે પાઇચાટ છે જે એક્ઝામમાં પૂછી શકાય એની નીચે તમને ચાર એક ક્વેશ્ચન આપ્યા હશે અને અકોર્ડિંગલી ધાઈ ચાર્ટ તમારે એના આન્સર આપવાના રહેશે અને આવા પ્રકારના પાઇચાર્ટની અંદર વિદ્યાર્થી મિત્રો લિસ્ટ અને મોસ્ટ એવા શબ્દોનો ઉપયોગ થાય છે સૌથી વધારે સૌથી ઓછો જેને ગુજરાતીમાં સમજીએ તો હવે આપણે આપણા ચેપ્ટર તરફ આગળ હવે ચેપ્ટર તરફ આગળ વધીએ એની પહેલા થોડાક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ તમે અહીંયા જે ફોટોગ્રાફ્સમાં જોઈ રહ્યા છો જાત જાતના મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટો ફોટોગ્રાફ્સમાં દેખાય છે આપણે ઓરિજિનલી અમને જોયા નથી અમને સાંભળ્યા નથી અહીંયા જે આપણે વાત કરવાની છે એ ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ વિશે વાત કરવાની નથી મિત્રો અમુક જ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે મોહન નામના છોકરાના લાઈફમાં આવે છે અને એ એનાથી પ્રભાવિત થાય છે એને શીખે છે અને પોતાનું કરિયર પોતાનું જીવન એમાં સમર્પિત કરે છે તો એમના લાઈફના કેવા કેવા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે એ આગળ આપણે જોઈશું અહીંયા બે નામ તમને દેખાઈ રહ્યા છે ગિટાર એન્ડ ઇન્ડિયન વીણા મિત્રો ગિટાર ખાસ કરીને જે રોક સોંગ હોય જે પોપ સિંગર્સ હોય છે એમના હાથમાં એક ગિટાર ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે હાથમાં ઊભા ઊભા લઈ અને એને વગાડે છે અને ઇન્ડિયન વીણા વીણા એ ઇન્ડિયન ખાસ કરીને ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકની સાથે બિલોંગ કરે છે અને એને બેસીને વગાડવામાં આવે છે બહુ જ લાંબી એવી સાઈઝનો હોય છે બહુ જ વજન હોય છે અને એને બેસીને વગાડવામાં આવે છે હવે અહીંયા જે આપણે વાત કરવાની છે એ આ બંનેના કોમ્બિનેશનની વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે જે બે ફોટા જોયા એમાં ગિટાર અને ઇન્ડિયન વીણા એ બે અને બે બિલકુલ એકબીજાથી અલગ દેખાઈ આવે છે અહીંયા જે તમે પિક્ચર જોઈ રહ્યા છો એ મોહન્સ વીણા છે એ ના તો ગિટાર છે ના તો વીણા છે પણ એ બંનેનું કોમ્બિનેશન છે તમે એને આગળના ભાગથી જોશો એટલે તમને ગિટાર દેખાશે અને પાછળના ભાગથી જોશો એટલે તમને વીણા જેવું દેખાશે આ જે છે સ્પેશિયલી ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવામાં આવ્યું છે એને તૈયાર કરવામાં આવ્યું છે એમ કહીએ કે એને ઇન્વેન્ટ કરવામાં આવ્યું છે એમાં બંને જે વાજિંત્ર ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બંનેની ખાસિયત એ બંનેની લાક્ષણિકતાઓ જોઈ શકાય છે જેવું મોહનને પોતાના માટે જોઈતું હતું એવા પ્રકારનું આ ઇન્સ્ટ્રુમેન્ટ એમણે પોતે તૈયાર કર્યું છે એટલે હવે આપણે એક ફંક્શનમાં મ્યુઝિકલ ઇન્સ્ટ્રુ મ્યુઝિકલ પ્રોગ્રામમાં મોહને પંડિત વિશ્વ મોહન ભટ્ટે જે વીણા વગાડી હતી પોતાની વીણા એનો આપણે થોડી ક્લિપિંગ સાંભળીશું સરસ મજાનું મ્યુઝિક સાંભળ્યું તમે જાત જાતના અલગ અલગ આપણા માટે ફિલ્મી સોંગ જે છે એ જ મ્યુઝિક છે પણ ખરેખર મ્યુઝિકના એક એક ઇન્સ્ટ્રુમેન્ટ એ પોતાની રીતે એક અલગ મ્યુઝિક ઉત્પન્ન કરે છે અને એમના લાઈવ કોન્સર્ટ થતા હોય છે જેમાં ફક્ત એક જ ઇન્સ્ટ્રુમેન્ટને અલગ અલગ રીતે વેરાયટી ઓફ વેથી વગાડવામાં આવે છે હવે આપણે જે વાત કરવાની છે કેવા એવા છોકરાની વાત કરવાની છે જે એ મોહન એક મ્યુઝિકલ ફેમિલીને બિલોંગ કરે છે મ્યુઝિકલ ફેમિલીમાં એનો જન્મ થયો છે એટલો ઓબ્વિયસ છે કે એ પોતે પણ મ્યુઝિક સાથે સંકળાયેલું હોય છે જનરલી એવું બને છે કે ડૉક્ટર હોય તો એમના સંતાનો જે છે એ ડૉક્ટરના જ ફિલ્ડમાં જાય અહીંયા પણ એવું જ છે મોહન એ મ્યુઝિકલ ફેમિલીમાં જન્મ થયો છે તો એમના ઘરના લોકોની પણ એવી આશા છે કે એ પણ મ્યુઝિકની સાથે જોડાય અને એમનું કરિયર જે છે એ મ્યુઝિકમાં બહુ જ વધારે પ્રતિષ્ઠિત બને હવે અહીંયા એવું બને છે કે આ જે ફેમેલી છે એ ઇન્ડિયન મ્યુઝિક સાથે બિલોંગ કરતી હોય છે ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક પણ મોહન જે છે એ ગિટાર ઇન્સ્ટ્રુમેન્ટથી પ્રભાવિત થાય છે હવે ગિટાર જે છે એ ઇન્ડિયન નથી આપણે પહેલાં જ વાત કરી એટલે ફેમેલીમાં જે છે એ લોકો એમને સંભળાવે છે કે ગિટાર જે છે એની કોઈ ઇન્ડિયન ડેપ્થ નથી ઇન્ડિયાનો જે પ્યોર મ્યુઝિક છે એવું નથી પણ આમને તો ગિટાર જ પસંદ આવી ગયું છે એટલે હવે શું કરવું બહુ જ મહેનત કરે છે બહુ જ પ્રયત્નો કરે છે નથી વગાડી શકતા લોકોના બધા જાત જાતની વાતો સાંભળે છે એમના નાના ભાઈ બહેન એમની પાછળ પડી ગયા હતા એ એમનાથી નાના છે તો એ ઇન્સ્ટ્રુમેન્ટમાં બગાડવામાં એ એમનાથી વધારે આગળ વધ્યા અને આ ભાઈ જે છે એ ગિટારમાં એટલા સ્ટાર્ટિંગ જ્યારે એમણે શરૂઆત કરી બે ત્રણ વર્ષો સુધી મહેનત કરી તોય એનું કોઈ પરિણામ ના આવ્યું પણ તેમ છતાં આ આર્યા નહીં એમણે સતત પ્રયત્નો કરતા રહ્યા અને પછી અંતે ગિટાર અને વીણા એ બેનું મિક્સચર કરી અને એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું અને પછી એ એમના જ નામથી ફેમસ થયું છે મોહન્ઝ વીણા આ યુનિટની હવે આપણે સ્ટાર્ટિંગ કરીએ તમારી ટેક્સ્ટબુકનો પેજ નંબર ટ્વેન્ટી થ્રી એનો રીડ છે એ આપણે સ્ટાર્ટ કરીએ મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન્સ લાઈક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક એન્ડ ધેન હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન

એ બધા જ મ્યુઝિકની સાથે સંલગ્ન હતા હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક હવે ઇનિશિયલી એટલે શરૂઆતમાં શરૂઆતમાં એમને વોકલ મ્યુઝિક વોકલ એટલે મોઢેથી વગાડવાનું મોઢેથી જે રાગ અને એ બધું પસાર વગાડવામાં આવે છે ગાવાનું એમણે શરૂઆત કરી એન્ડ ધેન અને પછી હી ટ્રાઈડ ટ્રાઇડ એટલે પ્રયત્ન કર્યો હીઝ હેન્ડ એટ ધ વાયોલિન વાયોલિન વગાડવાની શરૂઆત કરી વાયોલિન જે છે એ પણ ગિટાર અને એમના જેવું જ એક યંત્ર છે પણ એની સાથે એક સડી હોય છે કદાચ તમે જોયું હોય હાથમાં એક લાંબી સડી હોય અને એનાથી વગાડવામાં આવે છે એને વાયોલિન કહેવાય છે વેન હી વોઝ અબાઉટ 10 હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર અને વાયોલિન પહેલાં વોકલ મ્યુઝિક પછી વાયોલિન પછી સિતાર સિતાર એમને પસંદ પડ્યું એન્ડ હી વોઝ ઓલસો ટ્રેન ઇન ઇટ અને એની પણ એમને તાલીમ આપવામાં આવી અને એના પાછળ એમણે પોતાના જીવનના ત્રણ વર્ષો આપ્યા આ જે છે મોહનના લાઈફની શરૂઆતના વર્ષો છે જ્યારે નાના હતા જ્યારે એમના માતા પિતા એમને જે આપ્યું એ એમણે શીખ્યું એમની પોતાની પસંદ એમની પોતાની ના પસંદ એટલી વધારે અત્યારે ઇમ્પોર્ટન્ટ નહોતી પણ જેમ જેમ એમનામાં મ્યુઝિકનો જે સેન્સ આવતો ગયો એમ એમ એમણે પોતાના માટે પોતાને ગમતા ઇન્સ્ટ્રુમેન્ટની તરફ પોતાની પસંદગી ઢાળી દીધી આપણે વાત કરી મોહનના ફેમિલીને એમાં વોકલ મ્યુઝિકથી શરૂઆત કરી ત્યાર પછી સિતાર વાયોલિન અને હવે નવું એમના જીવનમાં આવ્યું છે અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહનસ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિસ ફાધર એક જર્મનના લેડી એટલે કે એક સ્ત્રી જે જર્મનના છે જર્મનીમાં રહે છે જર્મન લેડી છે એ મોહનના ઘરે આવે છે રહેવા માટે અને એમના પિતા પાસેથી મ્યુઝિક શીખવા માટે ઇટ વોઝ ધેન એના મીનિંગ્સ પણ આપણે જોતા જઈશું સાથે સાથે ટુ સ્ટે એટલે રહેવું રોકાવવું અને લર્ન એટલે શીખવું એ એમના ફેમિલીની સાથે જ રોકાય છે અને મ્યુઝિક શીખવાના ઇન્ટેન્શનથી આવે છે ઇટ વોઝ ધેન દેટ ધ ગિટાર એન્ટર્ડ હિઝ લાઈફ હવે નવું ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યું છે જેનું નામ છે ગિટાર ગિટાર જે છે એ મોહનના જીવનમાં પ્રવેશ પામ્યો છે હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ્સ વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ અને એમણે શરૂઆત કરી એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગો કરવાની અને એ નવા બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટની સાથે અત્યાર સુધી હમણાં વાયોલિન સિતાર વોકલ મ્યુઝિક એ તો જોઈ લીધેલું પણ હવે એમના લાઈફમાં ગિટાર આવ્યો છે જે ફોરેનથી બિલોંગ કરે છે જે ઇન્ડિયન નથી નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ આઈ વોન્ટ ટુ પ્લે ધ ગીટાર ઓનલી હવે તમે આ સેન્ટેન્સ જે છે ઇન્વર્ટેડ કોમામાં આપેલું છે એનો અર્થ થાય છે કે મોહન જે છે પોતે બોલી રહ્યા છે શું વિચારે છે કે નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ હવે મારા જીવનમાં આ સિવાય કોઈ બીજા ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર નથી આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી હવે હું ફક્ત અને ફક્ત ગિટાર વગાડીશ સેઇડ મોહન ટુ હિમસેલ્ફ પોતાની જાત સાથે એમનો મક્કમતા જુઓ એમનો ડિસિઝન પાવર જુઓ આ એક એટલું પસંદ આવ્યું છે કે હવે એ સિવાય કોઈ બીજા યંત્ર કોઈ બીજા ઇન્સ્ટ્રુમેન્ટ તરફ એમણે વળવું નથી ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ અને હવે આખો દિવસ જે છે એટલે દિવસ નહીં દિવસો જેને કહીએ વર્ષો જેને કહીએ એમના જીવનના વર્ષો હવે એમણે ગિટારને આપી દીધી એના પછી ગિટાર ધ હોલ ડે ગિટાર હવે આ પાછું ઇન્વર્ટેડ કોમામાં જોઈ રહ્યું છે અવર્સ ઇઝ અ ફેમિલી વિથ સિતાર વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલીલિન એઝ પ્રેક્ટિસ ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ મોર ઓવર ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા સેઇડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ હવે આ કોઈ એમને કહી રહ્યું છે ઇન્વર્ટેડ કોમામાં આપ્યું છે કે આ શું આખો દિવસ ગિટાર 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 જે છે આપણા ફેમિલીને બિલોંગ નથી કરતું આપણા ફેમિલીના જે લોકો છે આપણા ફેમિલીના જે મ્યુઝિશિયન છે એ તો સિતાર વગાડે છે વોકલ એટલે મોઢેથી ગાય છે ક્લાસિકલ વાયોલિન વગાડે છે અને આ ગિટાર જે છે એ ઇન્ડિયન નથી એમાં એવી ઇફેક્ટ નથી બહુ ઊંડી ઇફેક્ટ નથી આ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ ઇન્ડિયાને બિલોંગ કરતું નથી ડૂયુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રુવ યોર લવ ફોર ધ ગિટાર કોઈ બીજું એમાં ઉમેરે છે સઈ ઇઝ આન્ટી તને ખબર છે કે તારા પિતા આ પરમિશન જ નહીં આપે ક્લાસિકલ વાયોલિન વગાડી રહ્યા છે તો એ થોડાક ઈચ્છશે કે એમનું બાળક જે છે આવા પ્રકારનું મ્યુઝિક યંત્ર વગાડે બટ હિસ મધર કેમ ટુ હેલ્પ હિમ પણ એની મા દરેક વખતે એની સાથે ઊભી રહી અને એમણે શું કીધું લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર ફોલો એટલે અનુસરવું અને ડિઝાયર એટલે ઈચ્છા શું કહે છે એની માં એને જે ગમે છે એની જે ઈચ્છા છે એને કરવા દો શી ડિક્લેર્ડ બધાની વચ્ચે કહી દીધું હવે કે મારા છોકરાને કોઈએ કંઈ કહેવાનું નથી જે એને પસંદ થાય જે એને ગમતું હોય એ એની મરજી છે એને કરવા દો ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ સપોર્ટિંગ એટલે ટેકો આપવો એમના પિતાને પણ એવું લાગ્યું કે ભાઈ મોહનમાં કોઈ અલગ પેશન છે એમનું જે ડિઝાયર છે એ ગિટારને લગતું છે તો આપણે હવે એમને ન ટોકવું જોઈએ અને ધીમે ધીમે એમણે પણ એમને ટેકો આપવા માંડ્યા હી વોઝ ઓવર જોઈડ એન્ડ ડિસાઈડેડ ટુ મોડિફાય ધીઝ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ ઓવર જોઈડ એટલે આનંદમાં આવી ગયા મા તરફથી તો પરમિશન મળી સાથે સાથે પિતા તરફથી પણ એમને ટેકો મળ્યો છે એટલે એ બહુ જ આનંદિત છે અને એમણે ડિસાઈડ કર્યું નક્કી કરી લીધું મોડિફાય મોડિફાય એટલે ફેરફાર કરવો આ વેસ્ટર્ન પશ્ચિમનું જે યંત્ર છે પશ્ચિમનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં ફેરફાર કરવાનું એમણે નક્કી કર્યું મોડિફાઈ વર્ડ તમે સાંભળ્યું હશે ખાસ કરીને બાઇક્સ માટે એવું કહેવાય છે કે ભાઈ મોડિફાઈડ બાઇક છે એટલે એમાં મશીન અલગ ગાડીનું હોય અને એની ઉપરનો જે ઢાંચો છે એ તમારી પસંદનું પછી એ સ્પોર્ટ્સ કરવું હોય કે કોઈ બીજી કોઈ અલગ પ્રકારની ફોરેનની બાઇક જેવું કરવું હોય તો એના ઇન્સ્ટ્રુમેન્ટ ઉપરના પાર્ટ્સ બદલી એના મોડિફાય કરવામાં આવે છે એટલે એનામાં ફેરફાર કરવામાં આવે છે હી ટ્રાય ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઈંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક અને એમાં એમણે સુધારો કરી અને એમાંથી ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક નીકળે એવા પ્રકારના સુધારા વધારા કર્યા હી સ્પેન્ડ ટુ મોર યર્સ વિથ ગિટાર ઓનલી અને પછી એમના બે વર્ષ જે હતા એ કમ્પ્લીટલી એમણે ગિટારને આપી દીધા એટલે બે વર્ષમાં એમણે ગિટાર સિવાય બીજા કોઈ યંત્રની પ્રેક્ટિસ નહોતી વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે અત્યારે આટલું જ જોવાનું છે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ વાત કરીશું પણ એની પહેલાં હું તમને હોમવર્ક તરીકે આપું છું રાઈટ ડાઉન લાઈફ સ્ટોરી ઓફ યોર ફેવરિટ પર્સન તમારા જે તે કોઈ ફેવરિટ પર્સન છે જેનાથી તમે બહુ ઇમ્પ્રેસ થયા છો જેનાથી તમે પ્રભાવિત થયા છો પછી એ ગમે તે કોઈ ફિલ્મ સ્ટાર હોવો કે કોઈ પોલિટિકલ લીડર હોવું જરૂરી નથી તમારા ફેમિલીના કોઈ મેમ્બર છે તમારા માતા પિતા છે તમારા કોઈ દાદા દાદી છે તમારા કોઈ અંકલ આન્ટ છે હુ એવર જે તમારા ફેવરિટ હોય એ પર્સનની લાઈફ સ્ટોરી લખવાનું એમનું સ્ટ્રગલ લખવાનું તમને શા માટે ગમે છે એ સ્ટોરી તમારે લખવાની રહેશે ગુજરાતીમાં લખશો તો પણ ચાલશે અને લાસ્ટમાં કીપ લર્નિંગ હવે અહીંયા જે છે આજે આપણે કોઈ કોટેશન નથી જોતા પણ અહીંયા ત્રણ ફેક્ટ્સ તમે જોઈ શકો છો વી બ્રેથ ઇન એન્ડ આઉટ ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ ટાઈમ્સ ઇન અ ડે દિવસમાં આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ ઓક્સિજનને અંદર લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢીએ છીએ આ ક્રિયા આપણે ત્રેવીસ હજાર વાર કરીએ છીએ હવે કાઉન્ટ કરવા બેસજો સ્નીઝિંગ વિથ યોર આઈઝ ઇઝ ઓપન ઇઝ ઇમ્પોસિબલ છીંક ખાવતી છીંક આવે છે એ વખતે તમારી આંખો ખુલ્લી રહે દેટ ઇઝ ઇમ્પોસિબલ હવે આ પણ ટ્રાય કરજો પણ બહુ ટ્રાય ના કરતા પછી કંઈ એવું ના હોય કે કંઈ બીજું જ પ્રોબ્લેમ ક્રિએટ થઈ જાય અને ત્રીજી જે છે સ્લીપિંગ બર્ન્સ મોર કેલરીઝ ધેન વોચિંગ ટીવી લો આ સારું છે ટીવી વોચિંગ ટીવી જોવા બેસો તમે અને ઊંઘવાનું કામ એ બેમાં કેલરીઝ બર્ન થાય છે એટલે ઘટે છે ઊંઘવામાં વધારે કેલરી ઘટે છે અને ટીવી કરતા એટલે ટીવી જોવા કરતાં ઊંઘી જવું એ વધારે સારું છે ઓકે સો કીપ લર્નિંગ સ્ટે સેફ સ્ટે હેલ્ધી